आजे आद्य शक्ति वेदमाता देवमाता विश्वमाता माँ गायत्री पावन सानिध्य में नवयुगनी दिव्य धरोहर कही शकाय एवी नारी जागृति अभियान ना प्रथम सोपान रूप कन्या कौशल्य शिबिर ने डफली नो क्लास अपनो शुरू थाय छे। लई लेजो डफली। रेडी? हवे एक साथे आपणो ताल बद्धानो बराबर ઉતાવળ ના કરશો। બહુ સરસ, તમને એટલું સરસ, આ બે દિવસમાં આટલી સરસ ડફલી તમે શીખ્યા એટલે બહુ બહુ જ આનંદની વાત કહેવાય। અને ખરેખર તો એક ગુરુની કૃપા કહેવાય। સંગીતની સાધના એટલે બહુ વિશેષ, પરમાત્માની કૃપા હોય ને તો સંગીત આવડે। બસ હવે તમે તો ઊભા રહો, હે બહુ દોડો છો। ચાલો એક સાથે, એક સાથે એટલે અવાજ જોજો એનો, બહુ મસ્ત અને મજા આવશે। ચલો સરસ વગાડો, હવે છોડશો નહીં, તાલ નહીં છોડો। गुरु है केवल नाथ, तो मेरा पाप
शरण जो पा गया उसके जीवन में सुमंगल आ गया, उसके जीवन में सुमंगल आ गया। एक दो तीन चार હવે ગાતા જોડે જોડે ગાવાનું રાખવાનું બરાબર જોડે જોડે ગાવાની પણ પ્રેક્ટિસ એટલે આપણને બધું એક સાથે આવડે ચલો એક દો ફરીથી હવે તાલ ના તૂટે હજી આગળ પાછળ થાય છે બાજુ ધ્યાન રાખીશું ચલો ઉતાવળ બિલકુલ ના કરશો એટલે તમને સરસ એની સાથે વગાડતા જઈને ગાતા આવડી જાય પાછા ગમે તેવું વગાડવા માંડ્યા તમે ઉતાવળ બહુ તમને આવે છે થોડીક શાંતિ રાખો કોણ વગાડે છે જાને આમ કેટલું જાને વગાડી નાખું કેટલું કરી નાખું મે દીધું ચલો મારથી આગળ આગળ જ દોડવાળા તમે તો ખરા છે ગોઠવા જ નહીં નહીં જરાય નહીં ગોઠવા જબ્બર આગળ દોડે જબ્બર આગળ દોડે એ ધીરે શાંતિથી ચલો એ દો તીન ચાર પાંચ પછી ઉભો નહીં ગોઠવો ચાલો વગાડો મારી જોડે ચાલો આવી જાઓ ચાલો ચાલીસા ગાવાની છે ભૂરભુવ સ્વ ઓમ જનની પકડો સત્ય સના જન સુધા અનુભવ
સાકર પડે છે Yeah.
થોડા અમુક ધીમા પડી જાવ છો, થોડા આડું અવડું વાગે છે, ધ્યાન રાખો. બિલકુલ સરસ રીતે ધીમે ધીમે ચાલો. એટલો સરસ તમારો હાથ બેસી ગયો છે, થોડોક પ્રયત્ન કરશો ને તો તમે તાલથી તાલ મિલાવીને આગળ વધી શકશો. બરાબર, ચલો. આ પહેલી વાર શીખીને આવ્યા ને તો બધાને એટલી બધી નવાઈ લાગતી હતી કે આ ખરું વગાડવાનું લઈ આવ્યા છે એમ કે. આજથી 15-20 વર્ષ પહેલા બધાને નવાઈ લાગતી હતી કે આ ખરું વગાડવાનું લઈ આવ્યા છે. એટલે આમ નવાઈ લાગશે આપણને પણ, એમ થશે કે કેવું સરસ આવડી ગયું. પ્રેક્ટિસ જોઈશે તમને, સ્ટેપ બરાબર બેસી ગયા છે, ખાલી તમે પ્રેક્ટિસ કરજો. આવો આપણો ડકલી ડકલી નો ક્લાસ અહીંયા પૂરો થાય છે. 5 મિનિટ આપણને ભૂપેન્દ્રભાઈ થોડી આપણને એક તાળીની એક્સરસાઇઝ છે એ બતાવે છે, તો એને તમે ધ્યાનથી જુઓ અને એ પ્રમાણે કરજો. બહુ નાની સરખી છે પણ બહુ સરસ છે, આપના માટે બહુ સારી છે, સ્વાસ્થ્ય માટે. બધાને તાળી પાડતા આવડે છે? મારા જેવી નહીં આવડતી, હજુ મેં પાડી જ નહીં એટલે તમે કેવી રીતે કહી શકો? અચ્છા, બરાબર નહીં મારી પરીક્ષામાં. બીજું, કેટલા લોકોને જ્યાં સુધી જીવે ત્યાં સુધી નિરોગી જીવન જીવવું છે, આંગળી ઊંચી કરે. વેરી ગુડ, લગભગ 100%, એકાદ બે સિવાય. વડોદરાનું રિઝલ્ટ 99.85. રશ્મિમાં જે કંઈ શીખવાડે છે એ બરાબર ધ્યાન રાખશો તો જીવનમાં ખૂબ કામ લાગશે. આવો હું તમને તાળી પાડતા શીખવાડું. પહેલેથી તાળી ના પાડતા હું પહેલા શીખવાડું છું એ પ્રમાણે જોજો, અને પછી તાળી પાડવાની છે. અને તાળી પાડો ત્યારે આંખ બંધ રાખવાની છે, કારણ કે તાળી પાડો ત્યારે રેટિના પર અસર થાય છે. એવું અરુણ ઋષિ કરીને એક મોટા ઉદ્યોગપતિ અમારા રિફાઇનરીમાં આવ્યા હતા અને એમને અમને શીખવાડ્યું હતું. પહેલા જુઓ, મેં આંખો બંધ કરી દીધી છે. મારો પાવર ફૂલ હાથ જમણો છે, ડાબો હાથ નબળો છે. પહેલી એક આંગળી હું જોરથી 4 વખત અથાડીશ, જોઈ લો પહેલા 1 વખત. 1, 2, 3, 4. આ 2 આંગળી લઉં છું. 1, 2, 3, 4. 3 આંગળી. 1, 2, 3, 4. 4 આંગળી. 1, 2, 3, 4. અને હવે મેચ કરી દેવાનું બરાબર, અને પછી જોરથી પાડવાની છે. હું જ્યારે કહું ત્યારે, અત્યારે નહીં, 20 સેકન્ડ સુધી હું ના કહું ત્યાં સુધી જોરથી તાળી પાડવાની. અને વચ્ચેની 2 આંગળી એક ઠંડક આપનારી છે અને એક મહાલક્ષ્મીની છે. 3 વખત આ પ્રમાણે આંખ ઉપર, બંધ આંખ ઉપર મૂકવાની અને પહેલા ગુરુદેવના દર્શન કરવાના. આવડી ગયું? કાજુ ડાઉટ છે? ફરી 1 વખત બતાવું. જુઓ, ફરી 1 વખત જોઈ લો બરાબર. એ અરુણ ઋષિ એવું કહેતા હતા કે જેને જેટલું પણ જીવવું હોય નિરોગી જીવન, આપણે, મારે તો 100 વર્ષ જીવવું છે ભાઈ. અને ગુરુદેવનું કામ ખૂબ જ કરવું છે, જેટલું થાય એટલું. બેન તો જબરજસ્ત કામ કરે છે, પણ એટલા લેવલમાં કદાચ એ હનુમાનજી છે, તો આપણે થોડાક પેલા શું કહેવાય, રિછવાનર તો બની શકીએ નાના અમદા. હા, જુઓ ફરી 1 વખત બતાડું છું, પછી નહીં બતાડું. હા, 1 વખત જોઈ લો. આંખો બંધ કરી દીધી મેં. 1 આંગળી જોરથી નબળા હાથની હથેળીની વચ્ચોવત 4 વખત અથાડું છું. 1, 2, 3, 4. 2 આંગળી. 1, 2, 3, 4. 3 આંગળી. 1, 2, 3, 4. 4 આંગળી. 1, 2, 3, 4. હવે મેચ કરીને 20 સેકન્ડ સુધી જોરથી. સરસ, તો બધા બહુ હોશિયાર લાગે છે. જોરથી બસ, વચ્ચેની 2 આંગળી મૂકો આંખ ઉપર અને સીધા જુઓ સદગુરુને. બોલો સદગુરુ દેવ કી જય. આવડી ગયું બધાને? તમે તો ખાલી બતાવવાનું કહ્યું તો તમે ચાલુ કરી દીધું. આ બેન કહે છે ડફલી બંધ કરો, તો એ તો પછી પાછળ તો કોઈ માને જ નહીં. એક વાર બીજું, નાતી વખતે પગના તળિયા બરાબર ઘસી ઘસીને સાફ કરવાના. આમ તો બહેનોને બહુ કહેવું ના પડે, પણ ભાઈઓને જરૂર કહેવું પડે. મારી પત્ની, હું જ્યારે 7 વર્ષ પહેલાં તળિયા મારા બહુ ગંદા રહેતા હતા,
ત્યારે બહુ નારાજ રહેતી હતી, અને જ્યારથી એ ભાઈએ મને શીખવાડ્યું અરુણ ઋષિએ કે પગના તળિયા પણ બરાબર ચોખ્ખા ચંદન જેવા હોવા જોઈએ, મારી પત્ની મારા પર બહુ ખુશ છે કે એને મને એ અરુણ ઋષિનો આભાર માને છે. તમે પણ તાલી પાડજો રોજે રોજ આ રીતે, કારણ કે આનાથી એક્યુપ્રેશર થાય છે આંગળીઓમાં અને પગની અંદર, બધા જ પોઈન્ટ્સ આવેલા છે. બીજી એક આખરી તમને સલાહ આપું છું, રોજ 15 મિનિટ સૂર્ય ઉગતો હોય ત્યારે જો શક્ય હોય તો ઊભા રહેજો, અને જળ ચડાવો ને ત્યારે આ પ્રમાણે જળ ચડાવજો, પાણીની અંદરથી બધા કિરણોને આવવા દો. આપણે બધાને ગ્રીન પાણી પીવાની બહુ જરૂર છે, ગ્રીન પાણીની બોટલની અંદર અમે સૂર્ય ચિકિત્સા વિજ્ઞાનની કામ કરીએ છીએ, એની અંદર ગઈ સાલ એપ્રિલ મહિનાની અંદર 277 કેસને અમે સારવાર કરી હતી, 95% રિઝલ્ટ મળેલું છે. તમે લોકો પણ સૂર્ય ચિકિત્સા વિજ્ઞાન નામની ચોપડી અહીંયા કદાચ સ્ટોલ પર મળતી ના હોય તો પછી તમને લાવી આપવામાં આવશે, મળે છે લગભગ તો બધી જગ્યાએ, તો એ ચોપડી વાંચજો. અને એ પાણી ચમત્કારિક છે, એમાં એ મેડિસિન છે, ગ્રીન બ્લ્યુ પીળો ગ્રીન કલર અને યલો કલર અને રેડ કલર, આ બધા કલર કામના છે. બસ આ મને જે સમય આપ્યો એ બદલ આભાર, અને તમે જે તાલી પાડી બરાબર એના માટે પણ આભાર. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ ભૂપેન્દ્રભાઈએ. 5 મિનિટની અંદર આપણને બહુ સરસ વાત બતાવી, પણ તાળી ફરી પાડવાની છે આપણે. ચલો આંખો બંધ કરીને, ચલો પહેલી આંગળી આંખો બંધ કરીને, જમણા હાથની 1 2 3 4 2 3 4 બંને હાથ ખૂબ ઉર્જા આપણને મળી રહી છે. હવે બંને આંગળી આંખો ઉપર, બંને આંગળી વચ્ચેની આંખો ઉપર 3 વખત ઘસો. ગુરુદેવના દર્શન કરીશું, આંખોમાં એ છબીને સમાવીશું. ખૂબ સરસ, ખૂબ સરસ. હવે સ્વસ્થ રહેવાના જે ઉપાયો બતાવ્યા છે એમાં ગઈકાલે તમને કહ્યું હતું કે જમ્યા પછી પાણી પીવાનું, કેટલાય પાડ્યું, બીજા બધાએ ના પાડ્યું એટલે અંદર પડેલું અન્ન સડશે. તમે અગ્નિને બુઝાવી દીધી પાણી પીને, યાદ રાખજો, જો તમારે તમારા આ પેટ છે ને મોટું કારખાનું છે, એ કારખાનું સરસ ચાલે એવું તમારે જરૂર તમે વિચારતા હોય કે મારું પેટ સારું રહે. શાંતિકુંજમાં બ્રહ્મવર્ચસ છે ને, ત્યાં એક ઠક્કર દાદા રહેતા હતા. એ ઠક્કર દાદા શું કે સ્વસ્થ રહેવા માટેનું સૂત્ર, પેટ નરમ પેર ગરમ, પેટ નરમ પેર ગરમ, સર ઠંડા ડાક્ટર કો મારો ડંડા. પેટ નરમ પેર ગરમ સર ઠંડા ડાક્ટર કો મારો ડંડા. ડાક્ટરને આપણી જરૂરત ના પડે, આ એક જ સૂત્ર. તમે કેટલાય બધા રોગથી બચી શકો જમ્યા પછી પાણી ના પીશો. તમે તરત પાણી પીવો છો એટલે તમારી જઠરાગ્નિ ઓલવાઈ જાય, મંદ થઈ જાય, તમે ખાધેલું અન્ન પચે જ નહીં, અને એ સડે છે અન્ન, અને સડવાથી, અન્ન સડવાથી જ બધા રોગ થાય છે. કયા રોગ થઈ શકે? ભયંકર કેન્સરમાં કેન્સર પણ એ રોગ અન્ન સડે છે એટલે થાય છે. અને એનામાંથી બચવું હોય તો પહેલો જ નિયમ આપાડજો, ખાલી નાની નાની 4 બાબતો છે. રાજીવ દીક્ષિતે સમાન ભારત સ્વાભિમાન ભારત જે અભિયાન ચલાવ્યું એમાં બહુ નજીવી બાબતોને આપની સામે મૂકી દીધી ને એમ કહ્યું કે તમે સ્વસ્થ રહી શકો છો. આજે મોટે ભાગે કેટલા બધા રોગ આપણે એટલા ડોક્ટરો બહાર પડે છે, ગલીએ ગલીએ ડોક્ટર છે, છતાંય રોગ ઓછા થતા નથી. કારણ શું છે? આપનું જીવન જ બિલકુલ ઢબ વિનાનું છે. ખાવાની પીની રહેણી કરણી બધું જ અવ્યવસ્થિત છે. જે તે વસ્તુ ના ખાવાની ખાધા કરીએ છીએ, વિરુદ્ધ આહાર ખાઈએ છીએ, એના કારણે બધા રોગ થાય છે. એક નિયમ એ પાડવાનો છે કે હવે પછી ગમે તે થાય જમ્યા પછી પાણી પીવાનું નહીં. તમે કહેશો ક્યારે પીવાનું? 1.5 કલાક પછી. 1.5 કલાક પછી કેમ? આપની જઠરાગ્નિ 1.5 કલાક સુધી ભોજન પચાવવા માટે ચાલુ રહે છે,
અને તેમાંથી ભોજન પચતા 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 પછી આપણને તરસ લાગે છે, એને રસની જરૂર પડે છે, અને રસ બનાવવા માટે આપણે એને પાણી આપવાનું 1.5 કલાક પછી. કેટલા કેટલા સમય પછી? આ યાદ રાખજો. જેમ બહેનો મોટી છે ને, પોતાના બાળકોને પણ આ પદ્ધતિ શીખવાડે, ઘરમાં બધા જ આ પદ્ધતિ શીખે. આ એક નિયમ. તો કોનાએ એમ કીધું કે જમ્યા પહેલા પીવાય? ના પીવાય. તમને ભૂખ ત્યારે જ લાગે છે જ્યારે અંદર અગ્નિ પ્રદીપ્ત થાય છે. એટલે જમ્યા પહેલા ભૂખ લાગે જમવાની વાત છે, પાણી પીલો ના. જમતા પહેલા 40 મિનિટ પહેલા જ પાણી પીવાય. જમતા પહેલા 40 મિનિટ પહેલા પાણી પીવાય. તમને ભૂખ લાગી છે પણ તમે પાણી પી લીધું, અગ્નિ પાણી અગ્નિ ચાલુ હોય પાણી નાખો તો શું થાય? બુજાઈ જાય, બરાબર? એટલે એ ના ચાલે. જમ્યા પહેલા 40 મિનિટ પહેલા પાણી પીવું હોય તો પી લો, પણ તરત નહીં. જમવું છે પછી આને આગળ આગળ પાણી ના પીશો. જમ્યા પછી પાણી ના પીવાય તો બીજું કશું પીવાય? છાશ પીવાય, પણ ઠંડી ઠંડી હોય એટલે ઘટ 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 બધી 2-3 ગ્લાસ પી જાય, ના પીવાય. એ પણ ખોટી રીત છે. છાશ પીવો તો 1 જ ગ્લાસ પીવો, અને એ પણ ઘૂંટડે ઘૂંટડે પીવો. ઠંડી છે ને બરાબર પી લીધી, એ પણ નુકસાન કરશે. છાશ ઠંડી સારી ખરી, પણ તમે બરાબર પી જાઓ તો એ પણ નહીં સારું, એ પણ નુકસાન કરે. 1 ગ્લાસ પીવો, ધીમે ધીમે પીવો. એ નિયમ પાડીશું. બીજો નિયમ, સવારે ઉઠીને તરત. જો આ નિયમમાં ધીરજપૂર્વક આગળ ચાલશો, 6-8 મહિના નિયમિત ચાલશો, તો ચશ્માના નંબર પણ ઉતરી શકે છે. કયો નિયમ? ઉઠીને તરત મોઢાની લાળ આંખમાં આંજી દેવાની. ઉઠીને તરત મોઢાની લાળ આંખમાં આંજી દેવાની. પછી ઘણા બહેનોને આ મોઢા ઉપર ડાઘ છે, ખીલ છે, જે કાંઈ તમને લાગે કે આ બહુ ખરાબ લાગે છે, તો લાડ કાઢીને ફેરેન લવલી લગાડી દો. આ સરસ ઉપાય. એક પણ પૈસાનો ખર્ચ કર્યા વિના સ્વસ્થ રહેવા માટેનો ઉપાય. તમારો ચહેરો તમે 40 દિવસ લગાડશો પછી તેનો નિખાર તમે જોઈ શકશો, પણ તૂટ્યા વિના. દરરોજ લગાવો, ભૂલ્યા વિના દરરોજ આ લાડ લગાવો. આ લાડ બનાવવા માટે ભગવાને આપના મોઢામાં 1 લાખ ગ્રંથિઓ મૂકી છે. 1 લાખ ગ્રંથિઓ, કોઈ દવા નથી એની બરાબર આવે એવી. આપણા મોઢામાં બનતી રાતભર બનતી લાડની સાથે સરખામણી કરી શકાય એવી કોઈ દવા નથી. લાખો રૂપિયા આપીને પણ આપણે ન મેળવી શકીએ એવું ભગવાને આપણને આપેલું છે, પણ આપણે શું કરીએ છીએ? ઉઠીને તરત કોગડા કરી નાખીએ છીએ. કેટલી મોંઘી દવા, કેટલી મોંઘી દવા આપણે એને ફેંકી દઈએ છે. આટલું કરી લીધું. 2 ગ્લાસ પાણીના ધીમે ધીમે પીવાનું. 1 ઘૂંટડો પીવાનો, હલાવાનું, પછી ઉતારવાનું. 1-1 ઘૂંટડો કરીને પીવો અને હલાવીને નીચે ઉતારો. જેવું પેટમાં તમારી લાડ સાથેનું પાણી જશે એટલે તમારું લીવર સાફ થવા માંડશે. તમારા આંતરડામાં ભરાયેલો મળ નીકળવા માંડશે. આ જુઓ, તમારા એટલા બધા જૂનામાં જૂના રહેલા કબજિયાતને પણ મટાડવાની ક્ષમતા આ ઘૂંટડે ઘૂંટડે પીધેલા પાણીમાં છે. જેને બહુ કબજિયાત રહેતો હોય, જેને બહુ તકલીફ રહેતી હોય, એને સહેજ હુંફાળું કરીને પાણી પીવાનું, સાફ થઈ જશે. ચીકના વાસણ ધોવા હોય તો કેવું પાણી લો છો? લો છો ને? એવું આ અંદર પેટની નળીઓમાં પણ બધું ગંદકી ભરેલી જ છે. પણ જો ઘરે ગયા પછી આ નિયમ ચાલુ કરી દેજો. સાધારણ હુંફાળું પાણી 1-1 ઘૂંટડો ભરો, બરાબર હલાવો અને પછી ઉતારતા જાઓ. કેટલા ગ્લાસ પીવાનું? 2 ગ્લાસ. 2 ગ્લાસ પીધા પછી તમને તાડાસન બતાવ્યું છે, તાડાસન કરો. સીધું સીધું પાણી તમારું બધામાં ફરતું ફરતું નીચે ઉતરશે અને તમારે દોડવું પડશે. ક્યાં? આ સરસમાં સરસ ઉપાય, એક પણ પૈસાનો ખર્ચ કર્યા વિના. શરીર જેવું તમને પેટ સાફ થશે એટલે તમને સ્ફૂર્તિ આવશે, એકદમ સ્ફૂર્તિ. તમને બહુ સરસ ગમશે અને તમારા જીવનમાં તમને એમ લાગશે કે મને કંઈક અંદરથી એક વિશેષ આનંદની અનુભૂતિ થાય છે. અને જો કરી શકાય
तो गौमूत्र नो अर्क राखो। आटलू थई गया पछी ब्रश करता पहला एक अर्धी चमची गौमूत्र नो अर्क एक अर्धा ग्लास पानी में नाखी अने पी जाओ। पछी सादू पानी थोड़ू पी लो पछी ब्रश करो। आ गौमूत्र नो अर्क जेवो पेट में जशे एटले गौमूत्र ना अर्क में रहेली जे दिव्य शक्ति छे ए एक आखी अलौकिक अने अद्भुत औषधि छे। शरीर नी अंदर सात्विक भावनाओनो विकास पण करशे। जे दूषित तत्वो छे एनी दूषित असर छे एने नाश करशे अने धीमे 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 तमारा शरीर नी वधारानी चरबी ने पण आ गौमूत्रना अर्कनी ए ऊर्जा ए गरमी मेद काढवा माडशे। अने जो शरीर तमारू नबळू छे तो ए शरीर ने तंदुरस्ती बक्षे, तमारू शरीर सारू थशे। आ बे काम करे छे गौमूत्रनो अर्क। वधारानी चरबी हशे तो काढी नाखशे, तमारा घूटण दुखता हशे तो ए मटी जाशे, सांधाना दुखावा मटी जाशे, गमे तेवा मसल्सना दुखावा हशे ए मटी जाशे। आ एटली सरस औषधि छे। अने थोड़ी हळवी कसरत करी लो। आजे आ बे त्रण दिवसथी तमे जुओ कसरत करो छो, शरीर माटे समय काढवो ज पड़शे। हवे चाले नहीं, टीवीनी सामे बेसी रहेवानी टीव होय तो ऊंची मूकी देजो, पण अर्धो कलाक वेला उठीने शरीर माटे समय काढजो ज। जो स्वस्थ रहेवू होय तो स्वस्थ रहेवू होय तो आटलू समय आटलू काम जरूर करजो। अने हवे समय एवो छे के पोते जाते शरीरनुं ध्यान नहीं राखो तो तमारे दवाखानामां जईने सबड़वू तो पड़शे, दवाना पैसा आपवा पड़शे, धक्काए खावा पड़शे, न छूटके त्यां तमारे समय काढवो पड़शे। એટલે ધ્યાન રાખીશું, પરમ પૂજ્ય ગુરુદેવનું સ્વપ્ન છે કે સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સભ્ય સમાજ। સભ્ય સમાજની રચના કરવા માટે પહેલામાં પહેલા આપના શરીરની સ્વસ્થતા જોઈશે અને સ્વસ્થ મન જોઈશે। ક્યારે સ્વસ્થ મન હશે, તમારા શરીરમાં એક નાની સરખી કણી પણ બેસી ગઈ હશે ને તો મન તમારું ત્યાં ને ત્યાં જશે, જાય ને, તમે ધ્યાનથી બેસી નહીં શકો। એક થોડી કીજા થઈ હશે તો પણ મન તમારું વારે ઘડીએ ત્યાં જશે। મન પણ પ્રફુલ્લિત રહેવું જોઈએ, તંદુરસ્ત મન રહેવું જોઈએ, તંદુરસ્ત શરીર રહેવું જોઈએ, સ્વસ્થતા પહેલી જોઈએ અને ત્યારે જ આપનો સમાજ સભ્ય સમાજ બનશે। ક્યારે એ પોતાના પ્રત્યે સભાન રહેશે તો બધી જ બાબતોમાં, પોતાના કર્તવ્યમાં, પોતાના વ્યવહારમાં એ સભાન રહેશે। અને એ નૈતિકતા જ્યારે માણસના જીવનમાં આવશે ત્યારે જ સભ્ય સમાજની સ્થાપના થશે। આ સભ્ય સમાજની રચના માટેના આ બધા જ પાયાના મુદ્દા છે અને આ બધા જ પાયાના મુદ્દાને લઈને આપણે પહેલેથી ચાલીએ છીએ સવારથી, ધ્યાન, જપ, યોગ અને ત્યારબાદ યજ્ઞીય પ્રેરણાઓની સાથે સાથે દિવ્ય પ્રેરણાઓને આત્મસાત કરતા કરતા એ કર્મકાંડને આપણે એટલા માટે લીધું છે કે આ વિધિ વિધાન સાથે આપણે આપણા જીવનને અનેક પ્રેરણાઓથી ભરી દઈએ।